આજે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ભાવનગર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનનીય નિંબુબેન બાંભણીયા દ્વારા મારા ફોર્મમાં ચકાસણીમાં વાંધો લેખિત ઉપાડવામાં આવ્યો છે. જેવી રીતના પોતે ગેરહાજર રહ્યા અને સરકારી તંત્રનો, સરકારી પીપીનો, માનનીય ઉત્પલભાઈ દવેનો ઉપયોગ કરી અને કલેક્ટરમાં મૌખિક લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર અને ખુદ ભારતીય જનતા પાર્ટી એ એમની હાર ભારી ગઈ છે, એટલે ખોટા વાંધા ઉપાડવામાં આવ્યો છે, તંત્રને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આજે મેં લેખિત માનનીય કલેક્ટરશ્રીને સમય માંગ્યો છે કાલ 11 વાગ્યા સુધીનો, અને ચોક્કસપણે જે રીતના તંત્રને દબાવવાની ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એ બિનહરીફ થવાનો અત્યારે એ પ્રયત્ન કરવા જઈ રહી છે, પણ એની ઉપરથી સાબિત થઈ રહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે સરકારી વકીલનો, તંત્રનો ગેરઉપયોગ કરી એની ઉપર દબાણ લાવી અને મારું ફોર્મ રદ કરવાનું જે રીતના પ્રયત્ન કરી રહી છે તેને આમ આદમી પાર્ટી અને હું ઉમેદવાર તરીકે વખોડી રહ્યો છું. જો એમનામાં તેવર હોય, હિંમત હોય તો લોકશાહીની રીતના ચૂંટણી લડી બતાવે. બાકી ગુજરાતની જનતા, મારી બોટાદની જનતા, ભાવનગરની જનતા આગામી ચૂંટણીમાં આનો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આનો જવાબ આપવા જઈ રહી છે. અને તમે જોયું હશે કે ભાઈ નિમુબેન બાંભણીયા પોતે જયારે ફોર્મ દેવા રજૂ કરવા આવ્યા ત્યારે મેન્ડેટ પણ રજૂ એમને નતો કર્યો, તેમ છતાં પણ મેં વ્યક્તિગત રીતના વાંધો નતો ઉપાડ્યો. જયારે ફોર્મ રજૂ કર્યા અને મેન્ડેટ દેવા આવ્યા ત્યારે એના ટેકેદારને હરુભાઈ ગોંડલિયા દ્વારા એમનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું અને હરુભાઈ ગોંડલિયા સાહેબ જે પોતે ઉમેદવારના ટેકેદાર ન હોવા છતાં પણ એમને ફોર્મ રજૂ કર્યું, તેમ છતાં મેં એક લોકશાહીનું પર્વ સરસ મજાનું ઉજવાય તેમ છતાં મેં એમના ફોર્મમાં વાંધો નથી ઉપાડ્યો. પણ એમાં જોતા એવું લાગે છે કે ભાઈ નિમુબેન બાંભણીયા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, એટલે ફોર્મ રદ કરવાનું સુનિયોજિત કાવતરું કરી રહી છે, પણ આનું ચોક્કસપણે અમે કાલે જવાબ રજૂ કરવાના છીએ.